नमस्कार मित्रों, जनरल नॉलेज फैक्ट्री यूट्यूब चैनल में तमारो स्वागत छे। कंडक्टर भर्ती 2020 अंतर्गत 2021 में टूंक समय में परीक्षा लेवाशे, तेना अंतर्गत आजे 2017 नी परीक्षा में जे कई पूछायेला दाखला हता तेनुं सॉल्यूशन आजे आपणे जोवानुं छे। जेना आधारे दाखलाओ पूछाई शके छे अने केवा दाखला पूछाय छे, केवी रकम आपेली होय छे तेनी संपूर्ण माहिती तमने मळी शके। तो शरूआत करीशुं। तो सौथी पहला एक वर्षना बाळकनी टिकिट केटली होय, आवो प्रश्न पूछो। तेमां आखी टिकिट, अर्धी टिकिट, कोई टिकिट नहीं के ऊपरनामांथी कोई नहीं, तो कोई टिकिट होती नहीं आपणो जवाब आवशे। हवे आपणे एक्जाम्पल तरफ जईए तो 89 नंबरनुं 2017 अंदर लेवायेल पेपर हतुं। तेमां त्रण मुसाफरो के जेमां एक 7 वर्षनुं बाळक त्रण स्टेजनी मुसाफरी करे छे, टोटल त्रण मुसाफरो छे जेमां एक 7 वर्षनुं बाळक छे ते त्रण स्टेजनी मुसाफरी करे छे, एटले त्रण जणा छे एमां एक बाळक आवी गयुं बराबर। अने जे 7 वर्षनुं छे एटले तेनी अर्धी टिकिट आवशे। जो आखी टिकिट एनो त्रण स्टेज दीठ 72 रुपया होय तो त्रण मुसाफरोने चूकवा पात्र કુલ ભાડું કેટલું? તો મિત્રો, અહીં રકમમાં તમારે દાખલો ગણ્યા વગર તમને ખબર પડી જાય કે ત્રણ આખી ટિકિટ હોય તો 72 × 3 કરવાનું છે, પણ આપણે એક અડધી ટિકિટ છે એટલે તેના 37 રૂપિયા અને બે આખી ટિકિટ એટલે 144 રૂપિયા, બેનો સરવાળો કરો એટલે 180 રૂપિયા જવાબ મળશે, પણ આપણે દાખલો ગણવાનો છે। તો જોઈએ, આખી ટિકિટનું ત્રણ સ્ટેજનું ભાડું 72 રૂપિયા હોય એકનું, એક વ્યક્તિનું, એક મુસાફરનું। તો મિત્રો, અહીં તમને એક સમજાવી દઉં કે ઘણી વખત આવા દાખલા પૂછાય કે તમારે ત્રણ સ્ટેજ આપ્યા પણ સ્ટેજ સાથે કોઈ મતલબ નથી, ત્રણ સ્ટેજનું એક મુસાફરનું ભાડું 72 રૂપિયા આપી દીધું છે, તમારે પર સ્ટેજ ભાડું મેળવવું હોય તો પણ તમે મેળવી શકો। તો તમારે શું કરવું? એક સ્ટેજનું ભાડું મેળવવું હોય તો 72ને 3 વડે ભાગાકાર કરી નાખવાનો, 3 × 2 = 6, 312 = 24 રૂપિયા એક સ્ટેજનું ભાડું થયું, પણ આપણે તો આપી દીધું છે એટલે કાંઈ ગણવાનું રહેતું નથી। તો આખી ટિકિટનું એક સ્ટેજનું ભાડું, એક સ્ટેજનું ભાડું એટલે 1 × 72 અને 3 વડે ભાગો એટલે 24 રૂપિયા મળ્યું છે। બે મુસાફરો આખી ટિકિટવાળા અને એક અડધી ટિકિટવાળું છે, તો અહીં આખી ટિકિટવાળા મુસાફરનું કુલ ભાડું સ્ટેજ દીઠ ભાડું / મુસાફર 3 × 24 × 2 એટલે 144 રૂપિયા આખી ટિકિટનું ભાડું થયું। હવે અડધી ટિકિટનું ભાડું તમારે મેળવવું હોય તો તે 37 રૂપિયા થાય, બંનેનો સરવાળો કરો એટલે 180 રૂપિયા જવાબ આવશે, પણ આપણે શોર્ટકટ ગણવાનું રાખવું બરાબર, કોઈ વધારે પડતી મહેનત ન કરવી પેપરમાં। અત્યારે તમને સમજાવવા માટે થઈને મેં લાંબી રીત અપનાવી હોય। ત્રણ મુસાફરો લોકલ બસમાં 10 નંબરના સ્ટેજ ઉપરથી બેઠા છે, 22 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયા, તો તેમણે કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? આવા એક્ઝામ્પલ, હાઉ સિમ્પલ એક્ઝામ્પલ પૂછી નાખે છે, આનો જવાબ 72 આવશે। કઈ રીતે તે આપણે ગણવાનું છે? તો કે 22માંથી 10 જાય, આ ટૂંકમાં આપણે તો 12 વધે, 12 × 6 કરો એટલે 12 × 6 = 72 થાય બરાબર। હવે આપણે દાખલો લાંબી રીતે એટલે કે સમજવા માટે ગણવો હોય તો કુલ સ્ટેજ કેટલા આપેલા છે? તો કે ઉતરવાનું સ્ટેજ અને ચડવાનું સ્ટેજ બાદ કરી દેવાનું, એટલે 22માંથી 10 બાદ કરો એટલે 12 જવાબ આવે, 1 સ્ટેજ = 6 કિલોમીટર, તો 12 સ્ટેજ = કેટલા થાય? તો કે દાખલો ગણીશું, 12 × 6 = 72 કિલોમીટર, તે આપણો જવાબ આવશે। આગળનું એક્ઝામ્પલ જોઈએ તો 18 સ્ટેજના 108 કિલોમીટર થાય, તો 5.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો આ દાખલો આપણે ગણવાનો છે, અને આવી રીતે એક્ઝામ્પલ પૂછાઈ શકે છે। 18 સ્ટેજના 108 કિલોમીટર, તો તમે 5.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? પણ આપણને તો ખ્યાલ છે કે 6 કિલોમીટર = 1 સ્ટેજ, તો 5.5 × 6 કરો તો જે જવાબ આવે તે આપણો જવાબ 30 કરતાં વધુ એવું આપ્યું છે બરાબર। 33 કિલોમીટર આવતું હોય તો 30 કરતાં વધુ એવો જવાબ હોય તો એ સિલેક્ટ કરવાનો, 33 આમાં આપેલો નથી। 1 સ્ટેજ = 6, તો 5.5 × 6 = 33 એટલે 30 કરતાં વધુ એ જવાબ આવશે। એક મુસાફર લોકલ બસમાં 20 નંબરના સ્ટેજ ઉપરથી બેઠા છે, 23 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય, તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? 18 કિલોમીટર જવાબ આવે છે। આપણે જોઈએ, 23માંથી 20 બાદ કરો, 3 × 6 કરો એટલે 18 થાય। હવે આપણે રકમ સમજીએ,
कुल स्टेज तो उतरवाना स्टेज में बेसवानु स्टेज बाद करी देवानु एटले त्रण स्टेज मळे। त्रण स्टेज ने 100 किलोमीटर वडे गुणो एटले 18 किलोमीटर नी मुसाफरी थशे। 87 नंबर में बे मुसाफरो के जेमा एक 8 वर्षनो बाळक होय बे स्टेजनी मुसाफरी करे छे तो आखी टिकीट माटे किमी दीठ 2 रुपया भाड़ू लागे तो आ बन्ने मुसाफरो ने सुकवा पात्र भाड़ू केटलू। बे स्टेजनी मुसाफरी करे छे 1 किलोमीटरना 2 रुपया आप्या एटले आपणे तेने 100 किलोमीटर वडे गुणी देवाना। 100 गुणिया 2 करो एटले 12 रुपया एक स्टेज दीठ भाड़ू थशे। अने आपणे एक्जाम्पल आगळ जोईए। स्टेज दीठ भाड़ू मेळवा माटे किलोमीटर दीठ भाड़ू गुणिया 100 तो 12 रुपया स्टेज दीठ भाड़ू थयुं। आखी टिकीटनुं भाड़ू बराबर स्टेज गुणिया स्टेज दीठ भाड़ू 2 × 12 करो એટલે 24 રૂપિયા જે ભાડું મળ્યું એક આખી ટિકિટનું ભાડું થયું તો અડધી ટિકિટનું ભાડું 12 રૂપિયા। 8 વર્ષનું બાળક હોય તો અડધી ટિકિટ લાગે। બંનેનો સરવાળો કરો એટલે 37 રૂપિયા જવાબ આવશે જે ઓપ્શનમાં આપેલો છે। 89 નંબરમાં 9 સ્ટેજના 54 કિલોમીટર તો 3 સ્ટેજના કેટલા કિલોમીટર તો 18 કિલોમીટર થાય તે તમને ખબર છે। જો તમને 100 કિલોમીટર બરાબર 1 સ્ટેજ ન ખબર હોય તો તમારે શું કરવાનું તો કે 54 ભાગ્યા 9 કરો બરાબર 100 મળશે। હવે 100 × 3 સ્ટેજ કરો એટલે 18 એ આપણો જવાબ। 1 સ્ટેજ બરાબર 100 કિલોમીટર તો 3 સ્ટેજ બરાબર 100 × 3 બરાબર 18। હવે 90 નંબરનું એક્ઝામ્પલ લોકલ બસમાં 1.5 સ્ટેજનું ભાડું 8 રૂપિયા હોય તો 3 મુસાફરનું કુલ ભાડું કેટલું થાય। લોકલ બસ એમાં 1.5 સ્ટેજની મુસાફરી 3 મુસાફરો કરતા હોય તો 24 રૂપિયા ભાડું થાય। હવે સ્ટેજ દીઠ ભાડું મેળવવાની કોઈ ઝંઝટ કરવાની નથી કારણ કે 3 મુસાફરનું ભાડું પૂછ્યું છે। જો 3 મુસાફરનું 2 સ્ટેજનું પૂછવું હોય તો આપણે સ્ટેજ દીઠ ભાડું મેળવવું પડે પણ આવું આપણે પૂછેલું નથી। આવનારા વિડીયોમાં આપણે એવી પણ પ્રેક્ટિસ કરીશું બરાબર। છતાં સ્ટેજ દીઠ ભાડું મેળવવું હોય તો મેળવી શકાય। 1 મુસાફરનું 1.5 સ્ટેજનું ભાડું 8 રૂપિયા હોય તો 3 મુસાફરનું મુસાફર ગુણ્યા 1નું ભાડું 3 × 8 કરો એટલે 24 રૂપિયા ભાડું મળી જાય। તો આ આપણા 2017ની પરીક્ષામાં પૂછાયેલા રસપ્રદ એક્ઝામ્પલ હતા। આવા એક્ઝામ્પલનું સોલ્યુશન મેળવવાથી તમને ઘણા બધું કોન્ફિડન્સ આવી જાય કે બહુ અઘરા એક્ઝામ્પલ નથી પૂછાતા, સામાન્ય લોજિક વાપરીને એક્ઝામ્પલ પૂછી શકાય છે અને એ રકમમાં તમામ વસ્તુ આપેલી હોય છે, બહારનું કોઈ પણ મેળવવાનું રહેતું નથી। તો આ વિડીયોને તમામ જે પરીક્ષા આપવાના છે તેવા ઉમેદવારો સુધી શેર કરી દેજો અને આપણે અગાઉ પણ આ વિડીયો મૂકેલો છે બરાબર, પણ અત્યારે જે લોકોએ ન જોયો હોય તેમના માટે ફરી વખત રિવિઝન કરવા માટે થઈને તમારા માટે આ વિડીયો બનાવેલો છે। તો બસ ફરી વખત અવનવો વિડીયો સાથે મળતા રહીશું, ત્યાં સુધી મને રજા આપશો।